જવાબ આપવા માટે તરુણભાઈએ પ્રયત્ન કર્યો, પરંતુ આપણે જો બીજા દેશોની ઇકોનોમી કરતાં આપણી ઇકોનોમી વધારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કરી રહી છે એવી અહીં ચર્ચા કરવામાં આવી. તો રૂજાનજી, રૂજાનજી, ભૂખમરો દૂર કરવાની બાબતમાં આપણો દેશ અત્યારે 106 ક્રમ ઉપર છે, 106 નંબર ઉપર છે. 2014 માં આપણે 55 નંબર ઉપર હતા. સર, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એનાથી ખરાબ છે. આઈ થિંક 133 છે આઉટ ઓફ 180 કન્ટ્રીઝ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. એટલે તમે જે જે ભૂખમરો ને આવા આંકડા તો આવ્યા કથે એમ તરુણભાઈ કહે છે. ના ના, અમારા ઘર ના આંકડા નથી, પ્રતિષ્ઠિત તરુણભાઈને સંમત હશે એનું પ્રમાણપત્ર બતાવશે. તમે જુઓ, જયારે બાજપેયી સાહેબ ની સરકાર 2004 માં ગઈ ને ત્યારે 8% આપ્યો હતો. 4 થી 14 આપણા બેસ્ટ ઇકોનોમિસ્ટ કહેવાય એમની સરકાર જે રહી ત્યારે 14 માં જયારે મોદી સાહેબ આવ્યા ત્યારે 3.5% હતી. 2009 થી 14 તો ડાઉન ગયું છે. આજનો જે સબ્જેક્ટ છે ને એ અર્થતંત્ર ના એધાણ. હું અર્થતંત્ર મંદી નથી કેતો, આ એક સ્લો ડાઉન છે અત્યારે હાલ. અને આપણે સામાન્ય રીતે તમે જુઓ, તમે કોઈ દિવસ ઘરનું રિનોવેશન તમે કોઈ દિવસ કરેલું? ઘરનું રિનોવેશન જે પરિસ્થિતિ થાય ને એની જગ્યાએ આખું આ તો દેશ રિનોવેટ કરવાની વાત છે. પરિસ્થિતિ ગંભીરમાંથી ઊંચું કરવાનું છે. અમે કઈ બોલ પાછા પાકિસ્તાન મોકલી દેશો તમે અમને? અને અમારી નેશનલિટી, અમારી પેટ્રિયોટિઝમ પર શક આવી જશે પાછા? હું જનરલ કરી છું તો તમે જે દેશના રિનોવેશન, એક મિનિટ સાહેબ, હું અહીંયા કઈ બચ્ચા નથી રમાડતી કે હું ઘરનું રિનોવેશન કહીને લીપા પોતી ની વાત કરું. સોરી સર, હું અહીંયા દેશ ની વાત કરું છું ને મને દેશ ની વાત કરું છું. તમે એટલે બચ્ચા જોવા આટલો આટલો સારો માણસ મોદી સાહેબ, જે મોદી સાહેબ જેટલો સારો માણસ વર્લ્ડ માં બધા સર્ટિફિકેટ આપતા હોય અને તમે એમને એમ કહો કે ભાઈ આ આવી વાત પર્સનલ નથી જતી, હું ગવર્નમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઉં છું. ડોન્ટ ગેટ પર્સનલ. હું મોદી નથી કરતી. હું આગળ, એ આખી ગવર્નમેન્ટ રન થાય છે. ઇઝ નોટ ધ ઓન્લી પર્સન રિસ્પોન્સિબલ. પણ જ્યારે ગવર્નમેન્ટ રન થતી હોય, કરોડો રૂપિયા ખર્ચાતો હોય ને ત્યારે તમે રિનોવેશન નું એક્ઝામ્પલ આપો કે બચ્ચા રમાડી રહ્યા છે અહીંયા. સાહેબ, બચ્ચા રમાડી રહ્યા છે. યાદ, તમે એક મિનિટ ઉભા રહો, સાંભળી લો, એક મિનિટ સાંભળી લો મારી વાત. સીડબ્લ્યુજી નો જ્યારે સ્કેમ થયો હતો કલમાડી, એવી આવી તો તમે જેમ બચ્ચા રમાડ્યા હતા કે ઘર મેં જો ગલત હોતા હૈ ગિરતા હૈ પાણી તો ચલેગા. સલા, તું કરોડો રૂપિયાના સ્ટેડિયમ બનાવે છે અને કરોડો રૂપિયા ખર્ચીને કે છે આ લોકો સ્કેમ એક્ઝામ્પલ સાહેબ કે છે નામ મને એના કરતા વધારે તો ભાડે લીધું છે. સમજ છે ને? બોલીએ ને, સમજ પડી ને? એવું એવું ક્યાં છે? બતાવો, દાખલો બતાવો ને. અરે ભાઈ, મેં કરોડો રૂપિયાના નવા સ્ટેડિયમ બન્યા ને પાણી ગળવા લાગ્યું, હજી તો થોડો વરસાદ ના પડ્યો. સેમ અગર તમે અહીંયા મને 6 લાખ કરોડ, 6 લાખ કરોડ નું દેવું કે છે, 5 લાખ કરોડ તો બેંકો ને આજે ડિક્લેર કર્યું. હા, તો એનપીઆઈ ને આપવાની છે 5 લાખ કરોડ રૂપિયા. તમે અમને બધાને બચ્ચા રમાડવા અમે હા ના બોલીએ, શિસ્તામાં રહીએ એ અલગ વાત છે, પણ અમે નહીં બોલીએ કે બોલીએ. આ દેખાઈ ગયું ને કે અત્યારે સ્લોડાઉન એની લાગી છે. આ તો બિચારા સાહેબ મોડે ગાંઠ ને ડૂચો પેલું શું કે મોડે ડૂચો ને ગાંઠ બાંધવું પડે છે, કારણ કે એ લોકો બિઝનેસમેન છે ના. તો એ લોકો જોડે સવારે રાતે ફોનો આવી જાય છે. મને ખબર છે સાહેબ, શું બોલાવો છો કે ફોન આવી જાય છે? ગાડી તો ફરક પડ્યો ને સાહેબ, ફરક પડ્યો ને. સરકાર સાંભળવા તૈયાર છે. જીએસટી ની રેલી ક્યારે સુરત માં રાહુલ આવ્યો, રાહુલે કીધું કે ગબ્બર સિંહ ટેક્સ, ત્યારે બધાએ કીધું ને પછી ગવર્નમેન્ટ ને ખબર પડી કે સી ધેર સી ધ પલ્સ ઓફ ધ પીપલ. સો પલ્સ ઓફ ધ પીપલ ખબર પડી ગઈ કે ના, આ નહીં કરશું તમે,
અમે હારી જઈશું એટલે પછી એ લોકોને ના તો પહેલા સાહેબ તમારા જ સુરતના ટ્રેડરો અને હીરા ઘસવા વાળાના બિચારાનો કોઈએ શું કે સાંભળ્યા નથી પલ્સની ખબર પડતી હોત ને રાહુલને તો આ પરિસ્થિતિ આવી હોય અને આને કોઈ ગયો રાહુલની પલ્સ નહીં ગવર્નમેન્ટની પલ્સ ચાલો હું ડોક્ટર અંજલિ બેન પાસે આવું રાહુલ જી ડોક્ટર અંજલિ જી